અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-2025 નું સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 12,262 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સમગ્ર બજેટના કામો અને ગત વર્ષોના અધૂરા વિકાસના કામોને લઈને જમાલપુરના કાઉન્સિલર રફીક શેખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જમાલપુરના કાઉન્સિલર રફીક શેખ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના કામો અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા. છેલ્લા 4 વર્ષોથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરાયેલા બજેટના કામોમાં 30% કામો અધૂરા રહેતા કામો પૂરા થતા નથી. પૂર્વ અમદાવાદની સામે પશ્ચિમ અમદાવાદના વિકાસના કામોમાં ભેદભાવ રાખવામાં આવે છે તેવો આક્ષેપ રફીક શેખે કર્યો હતો. હું એમ કહું કે છેલ્લા 18 વર્ષથી આમનું શાસન છે ને 18 વર્ષથી આ લોકો બજેટ રજૂ કરતા આવ્યા છે. એમાં હું એમ કહું કે 82,000 કરોડ જેટલું આ લોકોએ ટોટલ કર્યું હશે અને બીજા 2 વર્ષના જે બાકી છે એમાં 30% પ્રમાણે એટલે 23,000 જેટલા કામો એમણે 22-23 સુધી કર્યા નથી. એટલે આ લોકો નિષ્ફળ નીવડ્યા છે. એ લોકો ખાલી ફક્ત આંકડાની માયા જાળવે છે કે ફૂલ ગુલાબી બજેટ કરવા માટે મસ્ત મોટું આ લોકો બજેટ રજૂ કરતા હોય છે પરંતુ કરી શકતા નથી કામો. એવા કયા કયા કામો છે જેમાં? એમાં હું ખાલી અત્યારે હું મધ્ય ઝોનની હું વાત કરું કે મધ્ય ઝોનની અંદર છેલ્લા 4 વર્ષની હું વાત કરું તો 4 મુખ્ય કામોમાં હું આપને કહું કે ભાઈ 19-20ની અંદર જે રીતે આ લોકોએ વાત કરી હતી કે લાંબા બડિયાદેવ મંદિર 19 અને 20ની હું વાત કરું તો 30 કરોડના કામો બાકી, જેમાં પ્રેમાભાઈ હોલ છે, પૂર્વ વિસ્તારમાં સ્પોર્ટ ક્લબ છે.